गुड आफ्टरनून बेटा। सरस बधा मजा में ने बेटा। सर आज आप समाज में सामाजिक विज्ञान में पाठ एक रिविजन में अपने करवानु छे। एमां अपने पहला राजा राममोहन राय, राजा राममोहन राय जे नवजागृति प्रणेता, नवजागृति आगेवन। आ पाठन मेन हेडिंग शू है बेटा के ओगणीसमी सदी में भारत में धार्मिक अने सामाजिक जागृति की शुरुआत कोणे करी। धार्मिक अने सामाजिक जागृति अवाज नहीं बेटा। हवे तमने खबर छे कि 19मी सदी जेवो आपणो भारत देश आज़ाद थयो, आज़ादीनी अंदर जे आपणा भारतना जे लड़वैया शहीदों, शहीदवीरो, नेताओं जेमणे पोतानी कुर्बानी आपी, जे शहीद थया, एना पछी आपणा हिंदुस्ताना बे भागला थई गया, पाकिस्तान अने भारत, बराबर। तो ભારતની અંદર 19મી સદીની અંદર એટલા બધા વહેમો, કુરિવાજો, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા એનાથી દૂષણોથી ભરેલું હતું સમાજ। હવે એ દૂષણોને દૂર કરવા માટે જે પહેલા સમાજ સુધારક થયા એ છે રાજા રામમોહન રાય। તો આજે આપણે એમના વિશે સમજીશું, રાજા રામમોહન રાય વિશે। હવે કયા કયા દૂષણો બેટા તે જોઈએ કે એ સમયે લોકોની વિચારસરણી, લોકોની સોચ સંકુચિત હતી, લોકોની આટલી વિચારસરણી આપણે થતી ન હતી, બરાબર। જેણે જે કીધું ત્યાં સુધી, જેમ કે એની અંદર એ સમયે મહિલાઓની હાલત સૌથી બદતર એટલે એકદમ ખરાબ હતી। બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, હવે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એટલે શું, એ સમયે રાજપૂતોમાં, ખાસ કરીને રાજપૂતોની અંદર એવું હતું કે બાળકીનો જન્મ થાય એટલે બાળકીને એક જન્મનો એનો બોજ સમજતા હતા। બોજ એટલે કે બાળકીને નાનપણથી મોટી કરવી, મોટી કર્યા પછી એની લગ્નની ચિંતા, અને એના લગ્ન થઈ ગયા પછી એને સાસરી પક્ષ કેવું મળે છે, કેવું નથી મળતું એની ચિંતા, એટલે બાળકી જાણે કે દુઃખનો પોટલો જ એમને લાગતો હતો। તો રાજપૂતોમાં કેવું કે જેવું બાળકીનો જન્મ થાય એવી જ માતાને તો ખબર પણ ના હોય, અને બાળકી જન્મે એટલે એને આવો મોટો પાત્ર હોય, જે આપણે અત્યારે ટબ જેવું કહીએ છીએ કે પાત્ર હશે, એની અંદર દૂધ ભરે અને એમાં બાળકીને સુરાય એટલે દૂધ પીતી એટલે કે એને મારી નાખી। ખરેખર બહુ કુરિવાજ કહેવાય, કનિષ્ઠ દૂષણ કહેવાય। પછી આવે છે વિધવા વિવાહ નિષેધ। હવે વિધવા વિવાહ નિષેધમાં ખાસ પોઈન્ટ સમજો બેટા, વિધવા વિવાહ નિષેધ। એક તો પહેલો પોઈન્ટ એ કે એ સમયે બાળ લગ્ન બહુ પ્રચલિત હતું, બાળકી નાની હોય, નાની એટલે કે કહ્યું કે ઘોડિયા લગ્ન, તમે શબ્દ સાંભળ્યો હશે ઘોડિયા લગ્ન પણ, કે બાળકી સગા સગામાં એવું હોય કે કોઈના ત્યાં બાળકી થઈ હોય ને એમનો સામે પક્ષમાં એમનો દીકરો હોય, હવે એ લોકોનો વ્યવહાર સારો ચાલતો હોય તો પેલા દીકરાના પક્ષવાળા શું કહે, પેલી બાળકી જન્મે બે તારી છોકરી આસ્થી મારી એટલું કહી દે, એટલે કે એનો સંબંધ થઈ ગયો એવું થયું, બરાબર। પછી બાળકી લગભગ સમજો કે 6 વર્ષની કે 7 વર્ષની થતી હશે અને છોકરો 8 કે 9 કે 10 વર્ષનો હશે અને એ લોકોના વિધિસર બધા લગ્ન થાય। હવે આટલી નાની ઉંમરમાં છોકરીની ઉંમર માત્ર આપણે 6 વર્ષ સમજીએ કન્યાની, અને કુમારની ઉંમર આપણે સમજીએ કે 10 વર્ષની, હવે 6 અને 10 કે 8 કે 11 પણ હોઈ શકે છે થોડી ઉંમરની વધઘટ, પણ આટલી ઉંમરની અંદર જે બાળકી લીધો રમે છે, જે ખાલી રમતા શીખી છે, બરાબર, અને એને લગ્નની અંદર જે ફેરા લે છે બધું કરે છે એની કંઈ સમજણ હોતી નથી, તો એને લગ્ન થઈ ગયા। ચલો લગ્ન થઈ ગયા હોય, બરાબર છે, હવે આ કન્યા લગ્ન પછી સાસરીમાં જાય છે, સાસરીમાં ગઈ, અને ઇનકેસ કશું એવું બને કે આ જે છોકરો છે કુમાર, બરાબર, વર જે એને કશું થઈ ગયું, માત્ર 13 વર્ષનો હોય કે 14 વર્ષનો હોય,
અને મૃત્યુ પામે એ સમયે આ કન્યાની ઉંમર લગભગ 9 કે 10 થઈ હશે અને વિધવા થઈ ગઈ. હવે વિધવા થઈ ગઈ તેનું જીવન એકદમ એ સમયે બેકાર ગણાતું, એકદમ બેકાર બદતર જિંદગીની થઈ જતી હતી. કેમ કે છોકરી આટલી નાની ઉંમરમાં વિધવા થઈ જાય તો પછી એને સાસરી પક્ષમાં રાખી એટલે એકદમ દાસી જેવી, ગુલામ જેવી, અને એનું જીવન કેવું, એક તો પહેલાં તો શું થાય કે એના વાળ બધા કાઢી નાખે, એના વાળ બધા કાઢી નાખે બરાબર, અને એને એક એમના ઘરની બહાર કે અંદર કોઈ નાની સરખી ઓરડી, એક રૂમ જેવું રહેવા એમને આપી દે બરાબર. ત્યાં એ કન્યાને રાખવામાં આવે, એમની બહુને રાખવામાં આવે, અને ત્યાં એનું પાણીનું માટલું અલગ, એને જમવા માટે ડીશ વાટકી વગેરેનું આખી ડીશ અલગ, પછી એને સૂવા માટે માત્ર પેલી એ સમયે પેલી ચટાઈ જેવું આવે ને ખાલી સતત એ ખાલી એના માટે, અને વ્હાઈટ સાડી, અને પછી એને એના રૂમની અંદર અરીસો કે કશું એ પોતાનું મોઢું જ ના જોઈ શકે કે કેવી લાગે છે બરાબર. બીજું પ્લસ એવું કે પછી બીજો કોઈ ઘરમાં, બીજા કોઈ આજુબાજુ ઘરમાં કે પરિવારમાં કચ્છે કોઈ પણ પ્રસંગ હોય તે પ્રસંગમાં પણ એને જવા દે નહીં. કેમ કે શું ગણે છે એ લોકો કે વિધવાનો પડછાયો પડે એટલે અપશુકન કહેવાય કે આપણું કામ ના થાય. ખરેખર આ રિવાજો કેટલા ગલત હતા, કેટલા ખરાબ હતા, તો એ સમયના લોકોએ રિવાજો જિંદગી એ લોકોએ કાઢી બરાબર. તો આ રીતે વિધવા વિવાહને બીજી વાર પુનઃલગ્ન કરવાની આ લોકો પરવાનગી આપતા ન હતા. એટલે વિધવા વિવાહ નિષેધનો કાયદો પણ પછી બદલાય છે, આપણે આગળ ભણતા જઈશું. ઓકે, હવે બીજો કુરિવાજ આવે છે, એ છે સતી પ્રથા. સતી પ્રથાને ખરેખર આપણે એક રાક્ષસી રિવાજ કહીએ તોય બરાબર છે, રાક્ષસી સતી પ્રથા. હવે સતી પ્રથા રિવાજ આ રાજા રામમોહન રાય નવજાગૃતિના પ્રથમ જ્યોતિધર કેમ કહેવાયા, કેમ કે રાજા રામમોહન રાયે પોતાના ઘરમાં, પોતાના કુટુંબમાં પોતાની સખી ભાભી આલોક મંજરીને સતી થતા જોયા હતા. હવે સતી પ્રથા શું છે એટલે સમજો કે સતી પ્રથા એટલે એમાં એવું છે કે એ સમયે 19મી સદીમાં કે પતિ પત્ની એ એમનો ભવો ભવનો જન્મ, એમનો સંબંધ ભવો ભવનો છે, તો જ્યારે કોઈ પણ પત્નીનો પતિ મૃત્યુ પામે, કોઈ પણ પત્નીનો પતિ તમે આ સમજો બેટા બરાબર, કોઈ પણ પત્નીનો પતિ મૃત્યુ પામે છે, આ માણસ મરી ગયો, મૃત્યુ પામી ગયો, એનું મૃત્યુ થઈ ગયું છે બેટા, પણ પત્ની જીવિત છે, એના બાળકો છે બરાબર, આ બાળકો આના બાળકોના પિતા જતા રહ્યા છે, બાળકોની માતા છે હયાત, પણ આ સમાજની અંદર આ સતી પ્રથાનો રિવાજ માત્ર એમની એક જ સોચ, કઈ સોચ છે કે પતિ પત્નીનો અને પતિનો બંનેનો ભવો ભવનો સંબંધ, તો પતિ મરી ગયો તો પતિના મર્યા પછી પત્નીને પણ સતી કરવાની, શું કરવાની છે, સતી. તો કેમ કે સતી કરવાની, તો શું ખ્યાલ છે લોકોનો, એમની વિચારસરણી જુઓ, કેમ સતી કરવાની, કે પતિના મર્યા પછી પતિ ઉપર જાય તો પછી એની સેવા કોણ કરશે. ખરેખર આ વિચારવા જેવું છે, એવું થઈ શકે છે, જે મરી ગયો એ ક્યાં ગયો કોને ખબર, સ્વર્ગમાં છે નર્કમાં છે, એની જિંદગી ઉપર એને શું છે, પણ આ સમાજના લોકો એ નથી વિચારતા, ખાલી શું વિચારે છે કે પતિ મરી ગયો તો હવે પત્નીને શું કરવાનું છે, એની સાથે જવાનું છે કે એની આ બંનેનો ભવ ભવનો સંબંધ છે એટલે એને સંબંધ કે નિભાવવું પડશે. પણ સમાજના લોકો એ નથી વિચારતા કે આ બાળકોનો પિતા, બાળકોનો તો પિતા જ કહેવાય ને, આ બાળકોનો પિતા જતો રહ્યો છે, તો પિતાના ગયા પછી માતા બાળકોની સાર સંભાળ રાખશે, બાળકોનો ઉછેર કોણ કરશે, માતા જ કરશે ને, જ્યારે પતિ તો એનું ઉપરથી મૃત્યુ નિશ્ચિત હતું તો ગયો છે બરાબર એના સમયમાં, પણ પત્નીનો મૃત્યુ નિશ્ચિત નથી, તમે એને સતી કરો છો, પણ તમે આ બાળકોનો વિચાર નથી કરતા કે આ બાળકો અનાથ થઈ જશે, એમનું કોણ કરશે. ખરેખર આ રાક્ષસી રિવાજ માટે રાજા રામમોહન રાય જ્યારે એમના સગા ભાભી આલોક મંજરી, નામ લખી લેજો યાદ રાખો છો બેટા, એમના સગા ભાભી આલોક મંજરી
જ્યારે આ લગ્ન કરીને આવ્યા હતા ત્યારે રાજા રામમોહન રાય નાના હતા. રાજા રામમોહન રાય નાના હતા. આલોક મંજરીએ એમને એક માતા જેવો પ્રેમ આપેલો, બરાબર. રાજા રામમોહન રાયના મોટા ભાઈ મૃત્યુ પામે છે, આખો સમાજ ભેગો થયો છે. તમે માહોલ જોયું હશે, કોઈના ત્યાં કોઈ મરી જાય છે ત્યારે લોકો બેસવા આવે છે તે કેવું હોય છે? એકદમ શાંત. બધા પૂછે છે, ભાઈ શું થયું, કેમ મરી ગયું, શું થયું, શું થયું, તું બીમાર હતું, આમ તેમ આવી ધીમે ધીમે ચર્ચા કરે છે. ને પછી બધા પોતપોતાના ધર્મ પ્રમાણ બધું વાંચે છે, કરે છે, જ્યાં આ માહોલ છે ત્યાં. હવે આલોક મંજરીનો પતિ મર્યો છે એટલે રાજા રામમોહનના ભાઈ મૃત્યુ પામ્યા છે, સમાજ ભેગો થયો છે. તો સમાજ ભેગો થયો એમાં એમના રાજા રામમોહનના મમ્મી પોતે માતા પહેલે શું કહે છે, ભેગા થાય છે સમાજમાં, તે માતાને ગામના લોકો પૂછે છે, આલોક મંજરી તૈયાર થઈ શાના માટે? સતી થવા માટે તૈયાર થઈ. સમાજ લોકો પહેલાં ભેગા થઈને દુઃખમાં સામેલ નહીં થતા, પણ પહેલાં પૂછે છે, આ ચિંતા છે કે તૈયાર થઈ. તૈયાર થઈ ત્યારે રાજા રામમોહન રાય પોતાની ભાભી માટે પોતાની માતા સાથે લડ્યા કે હું મારી ભાભીને સતી નહીં થવા દઉં. પણ છતાં એમની ચાલી નહીં ચાલી. એમની બાળકો રડે છે, રજડે છે, કીધું બાળકોનું કોણ, બાપ તો જતો રહ્યો, પિતા તો જતો રહ્યો, પણ હવે તમે માતા એ અમે છે ને, અમે કરી લઈશું, બરાબર. રાજા રામમોહન રડ્યા કરે છે, પણ એ મનમાં મનમાં સંકલ્પ કરે છે કે હું આગળ જઈને આ સતી પ્રથાનો રિવાજ બંધ કરીને રહીશ. હવે તમે જરા સતી પ્રથાનો રિવાજ તમે જરા મૃત્યુને લઈ જાય છે શમશાને, તો શમશાને જ્યારે એને બાળવામાં આવે છે ને ત્યારે પેલી પત્નીને રીતસર તૈયાર થાય છે દુલ્હન જેવી, અને લઈ જવામાં આવે છે. એ રડતી હોય છે, બાળકો પાછળ રડતા હોય છે, પણ કોઈ નહીં સમજતું આ વસ્તુ. બસ વસ્તુ શું સમજે છે કે પતિ પત્નીનો ભવ ભવનો, બરાબર, એ જ વિચાર છે. હવે એ સમયે ઢોલ નગાડા જોર જોરથી વગાડવામાં આવે છે. કેમ ઢોલ નગારા વગાડે છે કોઈને ખબર હશે? જ્યારે આ સતી થાય છે ત્યારે ઢોલ નગારા કેમ વગાડે છે? પતિનો મૃતદેહ તમારામાં શું કહે છે, પેલું બાળવામાં આવે છે શમશાનમાં, બરાબર, અગ્નિ પર મૂકવામાં આવે છે. એ સમયે પેલી જીવતી પત્ની અગ્નિમાં મૂકવામાં આવે છે. તો તમે વિચારો, એ જીવતા માણસને જ્યારે અગ્નિમાં મૂકવામાં આવે તેની કિકિયારીઓ, એનો અવાજ, તો પેલા ઢોલ નગારા વગર એમાં કશું સંભળાય નહીં. ખરેખર સતી પ્રથાનો રિવાજ બહુ અમાનુષી અને રાક્ષસી રિવાજ છે. તો રાજા રામમોહન રાયે પોતાની સગી ભાભીને સતી થતા જોયા ત્યારે એમણે સંકલ્પ કર્યો કે હું સતી પ્રથાનો રિવાજ બંધ કરીને રહીશ. તો હવે આપણે આવા સમાજ સુધારક રાજા રામમોહન રાય વિશે આગળ સમજવાનું છે. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં, તમારી પાસે ચોપડી હશે ને બેટા, બુક્સની અંદર અંડરલાઈન કરતા જાઓ, તમને ઈઝી પડશે બેટા. નહીં લાયા બુક્સ કેમ, એને પેન્સિલથી અંડરલાઈન કરો, તરત તમને ખબર પડશે. ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો, બરાબર. ઈસવીસન 1772માં હુગલી જિલ્લાના રાધાનગર ગ્રામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં રાજા રામમોહન રાયનો જન્મ થયો હતો. તેમના ભાઈનું અવસાન એ બધું આપણે સમજી ગયા, બરાબર. હવે રાજા રામમોહન રાયે જોયું કે હિન્દુ સમાજમાં આટલા બધા દૂષણો છે, આટલા બધા કુરિવાજો છે, તો લોકોને એ દૂષણોમાંથી, એ કુરિવાજોમાંથી કાઢવા માટે શું કરવું જોઈએ? ઘરે ઘરે તો સમજાવવા ના જઈ શકાય હે. તે શું કર, તેમણે શું કર્યું કે તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્રો વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821માં, ખાસ યાદ રાખજો નહીં તો ચોપડીમાં છે, ખાલી તમે અંડરલાઈન કરો તો તમને યાદ રહેશે. ઈસવીસન 1821માં બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી, યાદ
રાખો, બંગાળી ભાષામાં સંવાદ કોમિદી અને ઈસી સન 1822 માં ફારસી ભાષામાં બોલો બોલો મિરાતુલ ઉલ અખબાર મિરાતુલ અખબાર નામના સમાચાર પત્ર શરૂ કર્યું. કેમ સમાચાર પત્ર શરૂ કરવાનો મતલબ શું હતો, એમને હેતુ શું હતો, ચલો કોણ કહેશે કેમ એમણે સમાચાર પત્ર ચાલુ કર્યા અને એ બે ભાષામાં, એક કઈ ભાષા, બંગાળી, હા, અને બીજી કઈ ભાષા, ફારસી, બરાબર, વેરી ગુડ. શું એમનો એમનો હેતુ શું હતો આ સમાચાર પત્ર શરૂ કરવાનો? અત્યારે આપણા તો બધાને ઘરે ન્યૂઝપેપર આવે છે ને, શું વાંચે છે ન્યૂઝપેપરમાં તમે? ન્યૂઝપેપરમાં શું જાણકારી મળે છે તમને? હા, આપણા પોતાના જિલ્લાની, રાજ્યની, દેશની, આખી દુનિયાની આપણે વિવિધ માહિતી, દરેક ક્ષેત્રની માહિતી મળે છે, આપણે સમજીએ છીએ. તો રાજા રામમોહન રાયે આજે શરૂઆત કરી પહેલી 1821 અને 1822 1821માં સંવાદ કોમિદી અને 1822માં મિરાતુલ અખબાર, આ બે સમાચાર પત્રો લોકોના ઘરે ઘરે જતા હતા અને એમાં લોકો વાંચી શકતા હતા કે ખરેખર આ કુરિવાજોમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. હવે ઈસી સન 1828માં એમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. આ યાદ રાખજો, ઈસી સન 1828 કયો સમાજ? બ્રહ્મો સમાજ. તમારામાં ખબર છે અત્યારે પણ હિન્દુ ધર્મની અંદર અલગ અલગ સંપ્રદાય જ્ઞાતિ છે, એમાં તમારા અલગ અલગ સમાજ છે, છે ને સમાજ, જેવું કે લેવા પટેલનું સમાજ, કડવા પટેલનું સમાજ, બ્રાહ્મણનું સમાજ, પછી કયા કયા છે તમારે, માળી સમાજ, વાણિયા, વણકર છે ને, રજપૂત, સુથાર, સૂર્યવંશિયા, તમારા બધાના આ રીતે બધા અલગ અલગ સમાજ છે, છે ને? તો સમાજ પ્રમાણે તમારી બધાની પુસ્તિકાઓ બહાર નીકળે છે, નીકળે છે ને પુસ્તિકાઓ સમાજમાં, એ બધી એમાં બધી માહિતી હોય છે, બધી ડિટેલ્સ તમારા ઘરની ફેમિલી મેમ્બર્સની બધી ડિટેલ્સ હોય છે સમાજમાં, બરાબર. તો આ રીતે એમના જે બ્રહ્મ સમાજની સ્થાપના કરી એમાં સમાજના લોકો ભેગા થતા હતા. પણ તમારે પણ સંમેલન ભરાય છે ને, સમાજ પ્રમાણે સંમેલન હોય છે, સંમેલનો બધા ભેગા થાય છે, ત્યાં જમણવાર હોય છે બધું, એમાં પછી તમારે અલગ અલગ પ્રવૃત્તિ બધી તમારી કરવામાં આવે છે, કે લગ્નની બધી બધી થાય છે એવું. તો આ બ્રહ્મ સમાજમાં એમણે આ સમાજની સ્થાપના કરવાનો હેતુ શું હતો, કે બધા લોકો અહીંયા ભેગા થાય અને રાજા રામમોહન રાય એમને આ બધા કુરિવાજોમાંથી બહાર કાઢવા માટે સમજાવે, બરાબર. તો આ રીતે બ્રહ્મ સમાજની સ્થાપના થઈ. રાજા રામમોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય અને મહિલાનો અધિકાર અને વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોથી બ્રિટિશ સરકારને ભલામણ કરી. હવે રાજા રામમોહને જે તકની રાહ જોતા હતા, કે એમણે જે સતી પ્રથાનો રિવાજ નાબૂદ કરવો હતો, એના માટે રાજા રામમોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી. તેના પરિણામે ઈસવી સન 1829, ખાસ યાદ રાખજો, ચોપડીમાં હવે ટીક કરી લો, ઈસવી સન 1829માં અંગ્રેજ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ, શું નામ છે, વિલિયમ બેન્ટિંગ, હા ખાસ, એમની સાથે મળી ને સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આમ રાજા રામમોહન રાયે 19મી સદીના ભારતની નવજાગૃતિના જ્યોતિધર કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે બીજા સમાજ સુધારક દયાનંદ સરસ્વતી વિશે પણ સમજીશું. ચલો, આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે, ના સમજ પડી હોય? કોઈ ક્વેશ્ચન નહીં બેટા, કશું પૂછવું છે કોઈને, કશું નહીં, ઓકે. હવે આપણે દયાનંદ સરસ્વતી, આમ તો હું આપણે રેગ્યુલર ક્લાસ હોય છે તો બધાને વાંચવા ઉભા કરીએ તો સમજ પડે કે કોયા છોકરાનું ધ્યાન બુક્સમાં છે, કોણ શું કરે છે,
એટલે તમારું પણ માઇન્ડમાં ખબર પડે કે આ છોકરા બરાબર ધ્યાન આપે છે કે નહીં, બરાબર. હવે મારે જ વાંચવું પડશે. ચાલો તો વાંચીએ. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામના સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. ચલો, આ વસ્તુ મેં તમને કીધી, દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં. ઓકે, તમે કોને યાદ છે? રાજા રામ, જેને આવડે એ આંગળી ઊંચી કરીને કરશે, વચ્ચે કોઈ બોલશે ને એકસાથે. રાજા રામ મોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? કોને યાદ રહ્યું છે? કમ્પ્લીટ બોલજો. રાજા રામ મોહન રાયનો જન્મ ક્યાં, ફક્ત ક્યાં થયો બોલું છું, પૂછું છું, વિશેષણ નથી પૂછી. હમણાં જ તમે ભણાયું. રાજા રામ મોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? આ કાઢવી બોલતો, ખબર મને. હા, વેરી ગુડ, વેરી ગુડ, સરસ, બેસા. ચલો, યાદ કર્યું તો યાદ રહેશે ને કે રાજા રામ મોહન રાયનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. જો તમને એક વસ્તુ કહું છું, જ્યારે હું આ ભણાવું ને ત્યારે તમને કમ્પ્લીટ ધ્યાન આપશો ને તો તમને ગોખણપટ્ટી નહીં કરવી પડે. નાની અંદર આખી તમે એક ટૂંકનો જ તરીકે વાંચો, એક જ વ્યક્તિના જીવન ચર્ચો કે રાજા રામ મોહન આખું જીવન આપણે વાંચ્યું, એમના જન્મથી મૃત્યુ સુધી એમણે શું કર્યું, તેમાં ઘણા બધા સવાલ જવાબ, ખાલી જગ્યા, વિકલ્પો પણ એમાં આવી ગયા. કેવા આવી ગયા? ચલો હું તમને એ વસ્તુ પૂછું કે ભાઈ, રાજા રામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું? બોલ. વેરી ગુડ. હા, જોયું ને, એટલે કે એક પેરેગ્રાફને તમે આ રીતે કમ્પ્લીટ સમજશો તો વચ્ચેમાં હું ખાલી જગ્યા પૂછું, વિકલ્પ પૂછું, માત્ર જવાબ કે તમે તરત જ લખી શકો છો, એટલે તમને આખું ગોખવાની જરૂર પડે નહીં. હા, તો રાધાનગર જ છે, પણ બંગાળ આખું શું છે? હા, હુગલી નદીના રાધાનગર. સરસ. ચલો, દયાનંદ સરસ્વતીનો જન્મ યાદ રાખો, સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ટંકારા ગામમાં એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. નાની ઉંમરે જ એમણે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ, તેમણે સત્યની શોધમાં ગુરુત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી, કેટલા વર્ષ? 15 વર્ષ સુધી, 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો અને સંન્યાસ લઈ મથુરામાં સ્વામી બિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. હવે આમાં પોઈન્ટ યાદ રાખજો, દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ટંકારા ગામમાં. ઓકે, માત્ર કેટલા વર્ષની ઉંમરે? 15 વર્ષની ઉંમરે એમણે ગૃહત્યાગ કર્યો. શાની શોધમાં ગૃહત્યાગ કર્યો એમણે? સત્યની શોધમાં. મેં કીધું વચ્ચેની આંગળી ઊંચી કરો કીધું ને, શાની શોધમાં? સત્યની શોધમાં એમણે ગૃહત્યાગ કર્યો, બરાબર. પછી એમણે મથુરામાં કયા સ્વામી પાસે? બિરજાનંદ. સરસ, કેટલું સરસ યાદ રહી ગયું ને, બિરજાનંદ સ્વામી પાસે એમણે, અને એમણે આખા દેશનું પરિભ્રમણ કર્યું. તો પરિભ્રમણ વખતે એમણે શાનો અભ્યાસ કર્યો, એ મેન શબ્દ છે, શાનો અભ્યાસ કર્યો, કોને યાદ છે? હમણાં જ બોલી હું, યોગ યાદ રહેશે. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાના પ્રયત્નો કર્યા. એમણે જોયું હતું કે હજુ પણ એ સમયે હિન્દુ સમાજમાં જ્ઞાતિ પ્રથા, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે મતભેદ બહુ હતો. તે એમણે એ મતભેદને દૂર કરવાના ઘણા પ્રયત્નો કર્યા. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. આથી તેમણે લોકોને એક બોધ આપ્યો, એ બોધ હતો વેદ તરફ પાછા વળો. લખી લેજો બેટા, લખ્યું વેદ તરફ પાછા વળોનો બોધ આપ્યો. હમણાં પૂછી થોડી વાર પછી જોવો કેટલાને યાદ રહે છે, બરાબર ને?
પૂછવું તો પડે જ ને, મારે જોવું પડે કે છોકરાઓનું ધ્યાન કેટલું છે, હું ભણાવું છું એમાં. વેદ તરફ પાછા વળો. તેમણે સત્યાગ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. સત્યાગ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. કેમ કે અત્યારે આપણે જેમ આ પાઠની અંદર આપણે જે સમાજ સુધારકો ભણવાના છે ને બેટા, આ સ્વામી દયાનંદ સરસ્વતી, પછી સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, પછી જ્યોતિબા ફૂલે, ઠક્કર બાપા, પછી આવશે જ્યોતિબા ફૂલે, પછી દાદાભાઈ નવરોજી, આ બધાએ પોતપોતાના સમાજ માટે, પોતપોતાના ધર્મમાં, પોતપોતાના સમાજ માટે ઘણા બધા અખબારો શરૂ કર્યા છે, ગ્રંથો લખ્યા છે, પુસ્તિકાઓ, સામિકો, પત્રિકાઓ, તો બધું એક સાથે થશે ત્યારે તમે પોતે કન્ફ્યુઝ થશો, એટલે તમને કન્ફ્યુઝન ના થાય એના માટે તમે જ્યારે હું તમને આ રીતે સમજાવું ત્યારે તમે એક એક લાઈન લખતા જશો કાં તો બુક્સની અંદર અંડરલાઈન કરશો તો તમે તરત યાદ રહેશે. પડી સમજ? અત્યારે તમે એક બે છે તમે બોલી દો છો, અત્યારે એક બે છે તો બોલી દેશો, પણ આમાં ચાર પછશે પછી તમે પોતે કન્ફ્યુઝ થશો, એટલે એ કન્ફ્યુઝન ના થવું જોઈએ. તે તમે ટીક માર્ક કરતા જાઓ કે સ્વામી દયાનંદ સરસ્વતીએ લોકોને વેદ તરફ પાછા વળવાનો બોધ આપ્યો અને લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવા માટે એમણે સત્યાગ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, જો આ પૂરી વાતો ફરી આવે છે એમાં કયા બે કોનો ઉમેરો થાય છે જોજો. રાજા રામ મોહન રાયની અંદર આપણે જોયા સતી પ્રથા, બોલો બોલો જલ્દી કયા યાદ છે, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, વિધવા વિવાહ નિષેધ, હા બરાબર. હવે આ શું કરે છે કે ક્રિયાકાંડ, બાળલગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ તેમણે એકેશ્વરનો બોધ આપ્યો, તેથી એમણે હિન્દી ભાષામાં બોધ આપતા હતા. તેમણે પોતાના વિચારો દેશના લોકો સુધી પહોંચાડવા માટે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન 1875માં. રાજા રામમોહન રાય કયા સમાજ ની સ્થાપના કરી હતી? રાજા રામમોહન રાય બ્રહ્મો સમાજ, ઈસવીસન 1828. વેરી ગુડ. એટલે બે થઈ ને, ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાય કરી અને ઈસવીસન 1875માં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. યાદ રહેશે ને? હવે લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપી પ્રચાર થયો. તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન પણ આવ્યું. આર્ય સમાજે, ચોપડીમાં ટીક કરો આ લાઈન, આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. આ એક નવું સમાજ સુધારણું કાર્ય. જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોએ આપણા ભારતના ઘણા બધા એવા હિન્દુ ધર્મના લોકો છે, ખ્રિસ્તી ધર્મના લોકો છે, એ લોકોને એમણે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તીમાં લાયા હતા, બરાબર. એટલે એવા લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવા માટે દયાનંદ સરસ્વતીએ શુદ્ધિ ચળવળની શરૂઆત કરી, જેના કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના આ દરવાજા, દ્વાર પહેલીવાર ખુલ્યા હતા. કોની મહેનતથી? દયાનંદ સરસ્વતીની, બરાબર ને. તો સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી આ એમનું કાર્ય પણ આગળ લઈ જાય છે. લાલા હંસરાજ, પંડિત ઉત્તર અને લાલા લજપતરાય જેવા નેતાઓ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખતા હતા. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવે છે. અત્યારે હાલમાં પણ આપણા વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય, આપણે કારેલીબાગથી જે ઋષિ મંડપ ત્યાંથી આવે છે આર્ય કન્યા વિદ્યાલય, અને એની સાથે મીરા કન્યા વિદ્યાલય પણ છે. આખું
પેલો સામે ટ્યુશનો છે ને એની સામે જ છે, રોડની આ સાઈડ છે ને રોડની આ સાઈડ છે આર્ય કન્યા વિદ્યાલય અને એની સાથે મીરા કન્યા વિદ્યાલય. ત્યાં છોકરાઓને વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે શિસ્ત, શ્રમ, સંયમ અને ચરિત્રના પાઠો પણ શીખવાડવામાં આવે છે. ચલો કોઈને કશું પૂછવું છે વિચારવાની અંદર? બરાબર સમજ પડી દરેકને? ઓકે ચલો સરસ.